નમસ્તે બાળ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? તમે સૌ ક્લાસ 1 માં પાઠ 1 શરણાઈ, ઢોલક અને રંગનો અભ્યાસ કરી ગયા. તો તેવી જ રીતે આજે આપણે પાઠ 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે દાદા ખોવાયા છે. તો બાળ મિત્રો, હું પાઠની શરૂઆત કરતા પહેલા તમને એક સરસ મજાનું ગીત સંભળાવું છું. તો ચાલો ગાઈએ આપણે ગીતનું પાઠ. અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ. અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ. ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ. મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. બાળ મિત્રો, મજા પડી ને ગીત સાંભળવાની? સરસ. તો ચાલો હવે આપણે આગળ અભ્યાસ કરીશું. હવે પાઠ્યપુસ્તકના પાના નંબર 16 પર આપેલું ચિત્ર ધ્યાનથી જુઓ અને કહો કે આ ચિત્ર શાનું છે. સરસ, બધાને ખબર પડી ગઈ કે આ ચિત્ર મેળાનું છે. હવે આ ચિત્ર ધ્યાનથી જોઈ અને પાઠ્યપુસ્તકના પાના નંબર 17 પર કેટલાક પ્રશ્નો આપેલા છે, જે આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1, આ ચિત્રમાં શું શું દેખાય છે? જવાબ, બાળકો માટે નાનું ચકડોળ, મોટું ચકડોળ, મીઠાઈની દુકાન, રમકડાની દુકાન, ફુગ્ગામાં નિશાન તાકો અને મોતનો ઘોડો દેખાય છે. પ્રશ્ન નંબર 2, સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે? જવાબ, સૌથી મોટા ચકડોળની બાજુમાં મોતનો ઘોડો અને હોડી છે. પ્રશ્ન નંબર 3, ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી? તો આપણે મેળાના ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ક્યાંય પણ કરિયાણાની દુકાન જોવા મળતી નથી. હવે પ્રશ્ન નંબર 4, તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તો બાળમિત્રો, તમે આવી દુકાનો આનંદ મેળામાં જોઈ હશે. હવે પ્રશ્ન 5, તમે મેળો જોયો છે ક્યાં? તો આપણે સૌએ ભુજિયાનો મેળો, યક્ષનો મેળો આવા મેળા જોયા છે. પ્રશ્ન નંબર 6, એ મેળામાં તમે શું જોયું હતું? તો બાળમિત્રો, તમે બધા જ મેળામાં ગયા હશો, તો તેમાં તમે શું જોયું હોય એ તમે લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 7, તમે મેળામાં શાની દુકાન કરો? તો બાળમિત્રો, તમે હજી નાના ભૂલકાઓ છો, તો મને ખબર છે કે તમે સૌ રમકડાની દુકાન કરવાનું પસંદ કરશો. પ્રશ્ન નંબર 8, તમે મેળામાં કેવા ચગડોળમાં બેસવાનું પસંદ નહીં કરો? તો આપણે હજી નાના છીએ, તો મોટા ચગડોળમાં બેસવાથી આપણને ડર લાગે, તો મોટા ચગડોળમાં બેસવાનું પસંદ કરશું નહીં. હવે આ પ્રશ્નોના જવાબ તમારે રફ નોટમાં લખવાના છે. હવે નીચે જોઈએ, ચિત્ર જુઓ અને સાચું ન હોય તે વાક્ય છેકી નાખો. તો પહેલું વાક્ય, ચિત્રમાં 4 દુકાનો છે. તો આ વાક્ય સાચું છે, ચિત્રમાં 4 દુકાનો જોવા મળે છે. બીજું વાક્ય, મેળામાં મીઠાઈની દુકાન નથી. તો આ વાક્ય સાચું નથી, તેને આપણે છેકી નાખશું અથવા બાજુમાં નાની ચોકડી કરીશું.
કરી દઈશું। મેળામાં મીઠાઈની દુકાન છે। ત્રીજું વાક્ય, મેળામાં જોકર દેખાય છે। તો ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રમાં ક્યાંય જોકર જોવા મળતો નથી। તો આ વાક્ય સાચું નથી એટલે આપણે છેકી નાખશું। ચોથું વાક્ય, એક જ દુકાનમાં રમકડા મળે છે। તો ચિત્રમાં દેખાય છે કે રમકડાની એક જ દુકાન નથી, મેળામાં રમકડાની ઘણી બધી દુકાનો હોય, તેથી આ વાક્ય સાચું નથી, એને આપણે છેકી નાખશું। પછીનું વાક્ય, મેળામાં નિશાન તાકવાની દુકાન નથી। તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે મેળામાં નિશાન તાકવાની દુકાન છે, તો આ વાક્ય સાચું નથી, તેને પણ આપણે છેકી નાખશું। પછીનું વાક્ય, એક દુકાનમાં કપડાનું સેલ છે। તો મેળાના ચિત્રમાં આવી કોઈ દુકાન નથી, તેથી આ વાક્ય સાચું નથી, તેને પણ આપણે છેકી નાખશું। પછીનું વાક્ય, મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે। તો હા, આ વાક્ય સાચું છે। ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે, તેથી આ વાક્ય આપણે છેકશું નહીં। છેલ્લું વાક્ય, નાના બાળકોને ચગડોળમાં બેસવા ન મળે। તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે નાના બાળકો માટે અલગ ચગડોળ આપેલો છે, તેથી આ વાક્ય સાચું છે, જેને આપણે છેકશું નહીં।